नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. શેઠાર જેજે હાઈસ્કૂલ નવસારીનું ગૌરવ, જ્યારે નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન તથા ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા આયોજિત 31st નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ એક્ટિવિટીનું આયોજન ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર નવસારી દ્વારા તારીખ 16 ઓક્ટોબર 2023 સોમવારના રોજ એગ્રીકલ્ચર કોલેજ નવસારી ખાતે ફોકલ થીમ અન્ડરસ્ટેન્ડિંગ ઇકોસિસ્ટમ ફોર હેલ્થ એન્ડ વેલબિંગ વિષય પર જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં નવસારી જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક કુલ 50 શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં શેઠાર જેજે હાઈસ્કૂલના 2 બાળ વૈજ્ઞાનિકો ચિરંજીવી જશ રાણા અને ચિરંજીવી હેત છેલડિયા, એ શાળાના આચાર્ય અમીશ મહેતા, ગણિત વિજ્ઞાન શિક્ષક રાજેશકુમાર પટેલ અને જીતેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શન શિક્ષકોને શાળાના આચાર્ય, શાળા મેનેજમેન્ટ અને શાળા પરિવારે અભિનંદન સાથે રાજ્યકક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી છે. નવસારી જિલ્લાના સ્વચ્છતા પ્રેમી ગ્રામજનો દ્વારા જાહેર સ્થળોની સફાઈ હાથ ધરાઈ, જ્યારે રાજ્ય સરકાર દ્વારા ગાંધી જયંતિ બાદ 2 મહિના માટે સ્વચ્છતા હી સેવા ઉપક્રમને જાળવી રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે, જે અન્વયે નવસારી જિલ્લામાં ગ્રામજનોના સમર્થનથી સ્વચ્છતા હી સેવા અભિયાન સાચા અર્થમાં જન આંદોલન બન્યું છે. સાચા અર્થમાં પાયાના શિક્ષણમાં જ સ્વચ્છતાના પાઠ શીખવવાનો અનેરો ઉત્સવ એટલે સ્વચ્છતા હી સેવા ચરિતાર્થ થતી દેખાઈ રહી છે. સ્વચ્છતા એ જ સેવા અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલ વિવિધ પ્રવૃત્તિના ભાગરૂપે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ, સારવણી જલાલપુર તાલુકાના બોદાલી ગામે, વાંસદા તાલુકાની નાની વાલજર અને મોટી ભામતી ગામે, ગણદેવી તાલુકાના ધોલાવ અને ધકવાડા ગામે જાહેર સ્થળોની સફાઈ ગામના સ્વચ્છતા પ્રેમી ગ્રામજનો દ્વારા હાથ ધરાઈ હતી. નવસારી તાલુકાના ખડસુપા ગામ ખાતે મારી માટી મારો દેશ અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો, જ્યારે જિલ્લા વહીવટીતંત્ર તથા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા નવસારી તાલુકાના ખડસુપા ખાતે નવસારી તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિભાબેન આહીના અધ્યક્ષતા હેઠળ મારી માટી મારો દેશ અમૃત કળશ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગ્રામ પંચાયતોમાંથી આવેલ માટીને તાલુકા કક્ષાના અમૃત કળશમાં એકત્ર કરવામાં આવી હતી. અમૃત કળશ યાત્રા અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશવીરોને વંદન કાર્યક્રમમાં તાલુકા પંચાયત ખાતે ગ્રામ પંચાયતોમાંથી આવેલ અમૃત કળશને એકત્ર કરવામાં આવ્યા હતા, જ્યારે આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નાનુભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત સભ્ય અને માજી શિક્ષણ સમિતિના ચેરમેન દર્શના પટેલ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી પરેશભાઈ નાયક અને સરપંચ જયેશભાઈ હળપતિ તથા આસપાસના ગામના સરપંચો, તલાટીઓ અને અન્ય કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. આઈસ્ક્રીમ હમારે યહાં રોજ ચાહીએ, ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ, 5 સે ઝ્યાદા વેરાઇટીઝ. સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો. વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીની મિટિંગ વાંદરવેલા ખાતે યોજાઈ, જ્યારે વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત તાલુકા કારોબારી સમિતિની મિટિંગ ગુજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઋત્વિજ મકવાણાના અધ્યક્ષસ્થાને વાંદરવેલા ખાતે યોજાઈ હતી. જેમાં મંડળ અને સેક્રેટરી બનવાની વાતો કરવામાં આવી હતી, જેમાં વાંસદા તાલુકાના સત્તા મંડળ પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિના કાર્યકારી પ્રમુખ ઋત્વિજ મકવાણાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરો આવી કપરી પરિસ્થિતિમાં પણ અનંત પટેલની પડખે અને કોંગ્રેસની પડખે ઊભા રહે છે. તેમણે કહ્યું હતું કે 2024માં કોંગ્રેસનો ઝંડો લહેરાવીશું. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના પ્રભારી તરુણ વાઘેલા, જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ, કિશન પટેલ, મહામંત્રી ધર્મેશભાઈ, અંજનાબેન, અર્ચનાબેન, મનીષ પટેલ, ધનજીભાઈ ઠાકોરભાઈ, હસમુખભાઈ, સરપંચ અનિલભાઈ, સરપંચ નિહારિકાબેન, ગણેશભાઈ, જયંતિભાઈ, નવીનભાઈ, રાજીત પાનવાલા, જગુભાઈ, સહિતભાઈ, રાજુભાઈ, ભગવતીબેન, મિત્તલબેન, કેતનભાઈ વગેરે હાજર રહ્યા હતા. ચીખલી તાલુકાના તલાવચોરા ગામે સફળતાપૂર્વક રાત્રિ સભા યોજાઈ, જ્યારે સંવેદનશીલ પારદર્શક ગુજરાત સરકાર દ્વારા
લોકોના સામૂહિક પ્રશ્નોના નિકાલ માટે અથક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનોને કચેરી સુધી આવવું ન પડે તે માટે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે સામેથી ચાલીને ગામની મુલાકાત લઈ તેઓના પ્રશ્નોને વાચા આપવા માટે ચીખલી તાલુકાના તલાવચોરા ગામે તેમના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભા યોજાઈ હતી, જેમાં ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હોવાની સાથે અધિકારીઓએ સામૂહિક પ્રશ્નો સાંભળી તેના નિકાલ માટેની ખાતરી આપી હતી. ટેકનોલોજી વીક 2023 ઉજવણી પ્રસંગે પાક પદ્ધતિમાં કઠોળ પાકોનું મહત્વ વિશે જાગૃતતા શિબિર યોજાઈ, જ્યારે ખેડૂત આલમમાં આધુનિક ટેકનોલોજીનો પ્રચાર અને પ્રસાર કરવા માટે ભારત સરકાર દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. જ્યારે નવસારી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા હાલમાં સંશોધન કરવામાં આવેલ જુદા જુદા પાકોની નવી જાતો, નવી તજજ્ઞતાઓ, ખેડૂત ઉપયોગી સંશોધન ભલામણો તેમજ ઓછી ખર્ચાળ ટેકનોલોજીઓ ખૂબ જ ઝડપથી ખેડૂતોમાં પહોંચાડવા તથા ખેડૂતો ખેતીમાં તેનો ઉપયોગ કરી ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે તે હેતુથી ટેકનોલોજી વીક 2023 નું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેના ત્રીજા દિવસે તારીખ 18 ઓક્ટોબર 2023 ના રોજ પાક પદ્ધતિમાં કઠોળ પાકનું મહત્વ અને તેના ફાયદા અંગે ખેડૂત જાગૃતતા શિબિર કઠોળ સંશોધન કેન્દ્ર અને મેગાસીડના નોવલ ઓફિસર ડોક્ટર દિગ્વિજયસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેવીકેના સુમિત સાળુંખે, નિકલ પટેલ, પ્રભુ નાયકા તેમજ સમગ્ર સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવી હતી. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યા ભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. નવસારી સ્ટેશનથી એરુચાર રસ્તા રોડ પરથી મોબાઈલની ચોરી. જ્યારે ચીખલીના સમરોલી સ્થિત શિવમનગર સોસાયટી ખાતે રહેતા અને કોફી શોપ ચલાવતા 35 વર્ષીય વિરલકુમાર બુદ્ધાભાઈ પટેલ ગત 16 ઓક્ટોબરે નવસારી ખાતે આવ્યા હતા, જ્યાં તેઓ રેલવે સ્ટેશનથી એરુચાર રસ્તા તરફ જતા રોડ પર આવેલ દેવચંદ ચાલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેમનો ₹21,469 કિંમતનો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કોઈક અજાણ્યો ચોર ઇસમ શેરવી લઈ ચોરી લઈ જતા વિરલ પટેલે નવસારી ટાઉન પોલીસમાં પોતાનો મોબાઈલ ચોરાવા અંગે ફરિયાદ નોંધાવતા ટાઉન પોલીસે અજાણ્યા મોબાઈલ ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ટાઉન પોલીસના પીએસઆઈ એસજે કડીવાલા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ચીખલીની રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં મૂકેલ મોટરસાયકલની ચોરી. જ્યારે ચીખલી તાલુકાના ફળવેલ ગામે વાડી ફળિયામાં રહેતા 55 વર્ષીય ખેડૂત શાંતિલાલ ગમનભાઈ પટેલે ગત 18 જુલાઈએ સવારે 11:30 બપોરે 1:30 વાગ્યાના અરસામાં પોતાની અંદાજે ₹15,000 કિંમતની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ05DN1578ને ચીખલીની રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં મૂકી હતી, જેને કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ જતા અને મોટરસાયકલની ઘણી શોધખોળ કરવા છતાં મોટરસાયકલ ન મળતા અંતે શાંતિલાલ પટેલે પોતાની મોટરસાયકલ ચોરાયા અંતે ચીખલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા બાઇક ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના પીએસઆઈ એચએસ પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નવસારીના છાપરા રોડ સ્થિત એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી મોટરસાયકલની ચોરી. જ્યારે નવસારીના છાપરા રોડ સ્થિત કર્ણ એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ગણદેવી તાલુકાના અંભેટા ગામના રહીશ અને ડ્રાઇવિંગનું કામ કરતા 42 વર્ષીય બળવંતભાઈ ઉર્ફે પંકજભાઈ રણછોડભાઈ પટેલે ગત 9 સપ્ટેમ્બરે રાત્રિ દરમિયાન તેમની અંદાજે ₹10,000 કિંમતની સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ21AE6970 એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મૂકી હતી, જ્યાંથી રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઇસમ તેમની મોટરસાયકલનું સ્ટેરિંગ લોક તોડી અથવા ડુપ્લિકેટ ચાવી વડે ખોલી મોટરસાયકલની ચોરી કરી જતા બળવંતભાઈએ આ અંગે નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા ટાઉન પોલીસે અજાણ્યા બાઇક ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ટાઉન પોલીસના પીએસઆઈ SM ગામિત આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.
તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.